धोरण 7 चैप्टर नंबर 1 पूर्णांक संख्याओ स्वाध्याय 1.3 प्रश्न नंबर 6 ठंडु करवानी प्रक्रिया माटे ओरडाना तापमाने 40 अंश सेल्सियस थी शुरू करीने 5 अंश सेल्सियस प्रति कलाकना दरे घटाडवानुं जरूरी छे। प्रक्रिया चालू कर्याना 10 कलाक पछी ओरडानुं तापमान केटलुं हशे? अहींया शुं कहेवामां आव्युं छे कि ओरडाना तापमाने एटले ओरडानुं जे तापमान हशे ए 40 अंश सेल्सियस थी शुरू करीने एटले 40 अंश सेल्सियस थी आपणे शुरू करीए तो 5 अंश सेल्सियस प्रति कलाकना दरे, प्रति कलाक एटले 1 कलाक के दर कलाक एटले 1 कलाके 5 अंश सेल्सियसनो घटाडो करवो पड़े छे। एटले केटला आवशे? घटाडो एटले -5 थई जशे, -5 अंश सेल्सियस जेटलो घटाडो करवामां आवे छे। अने ओरडानुं अत्यारनुं तापमान केटलुं छे? 40 अंश सेल्सियस। तो आपणे पूछ્યું શું છે 10 કલાક પછી એનું તાપમાન શું થઈ જશે? 10 કલાક પછી એના તાપમાનમાં કેટલો ઘટાડો થશે? તો 10 × -5 અંશ સેલ્સિયસ એટલે 50 અંશ। પછી છેવટે ઓરડાનું તાપમાન કેટલું હશે એ પણ આપણે શોધવાનું છે। તો અહીંયા આપણે લખીશું કે ઓરડાનું હાલનું તાપમાન બરાબર ઓરડાનું હાલનું તાપમાન કેટલું છે 40 અંશ સેલ્સિયસ અને દર કલાકે 5 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય છે બરાબર કેટલો -5 અંશ સેલ્સિયસ આવે પછી 10 કલાકે થતો ઘટાડો 10 × -5 અંશ સેલ્સિયસ બરાબર 50 અંશ સેલ્સિયસ કેવા 50 આવશે -50 અંશ સેલ્સિયસ હવે ઓરડાનું શેવટનું તાપમાન બરાબર -50 40 − 50 બરાબર કેટલું હશે -10 અંશ સેલ્સિયસ આ જવાબ છેલ્લે તાપમાન કેટલું હશે ઓરડાનું -10 અંશ સેલ્સિયસ સાતમો પ્રશ્ન છે કે વર્ગ કસોટી પ્રશ્નપત્રની અંદર કુલ 10 પ્રશ્ન છે એક પ્રશ્નોત્તરી છે તેમાં ટોટલ આપણને પ્રશ્ન આપ્યા છે તે કેટલા છે 10 છે દરેક સાચા જવાબ માટે 5 ગુણ એટલે જો જવાબ સાચો પડે તો 5 ગુણ આપવામાં આવે છે અને ખોટો જવાબ જો હોય તો એના -2 ગુણ છે અને પ્રશ્નનો જવાબ જો લખવામાં ના આવે તો 0 ગુણ આપવામાં આવે છે તો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબો લખવાના છે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે તો તેના કેટલા ગુણ હશે તો પ્રશ્નો તો જો સાચા પ્રશ્નોની સંખ્યા કેટલી છે 10 સાચા જવાબ માટે પાંચ ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ અને જો ના લખે તો 0 ગુણ તો મોહનના કેટલા છે 4 સાચા જવાબ છે બરાબર 4 × 5 એટલે કેટલા થશે 20 ગુણ થશે અને 6 ખોટા છે
છ ખોટા છે, જો ખોટા જવાબ આપવામાં આવે તો માઇનસ બે ગુણ થઈ જાય છે, માઇનસ બાર થશે, માઇનસ બાર ગુણ. તો મોહને મેળવેલા ગુણ બરાબર સાચા ગુણ, સાચા પ્રશ્નના ગુણ વત્તા ખોટા પ્રશ્નના ગુણ. સાચા પ્રશ્નના ગુણ કેટલા મળ્યા છે મોહનને? વીસ ગુણ. ખોટા પ્રશ્નના માઇનસ બાર, વીસ માઇનસ બાર આઠ ગુણ મળ્યા હશે. કેટલા ગુણ મળશે મોહનને? આઠ જ ગુણ મળશે. પછી આગળનો આપણો પ્રશ્ન છે, રેશમા એના પાંચ સાચા છે અને પાંચ ખોટા છે તો તેના કેટલા ગુણ હશે? બરાબર છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ કરીએ, રેશમાએ મેળવેલા ગુણ બરાબર સાચા જવાબ માટે પાંચ ગુણ આપવામાં આવે છે. વડે પાંચ સાચા ગુણે પાંચ વત્તા, વત્તાનું ચિહ્ન કેમ આપણે બંને, અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે. ખોટા કેટલા છે? પાંચ ગુણ્યા માઇનસ બે. પાંચ ગુણ્યા પાંચ પચીસ વત્તા માઇનસ દસ, પચીસ માઇનસ દસ પંદર ગુણ. ત્રીજો પ્રશ્ન છે આપણો, હિના સાત જવાબો લખે છે તેમાંથી બે સાચા છે પાંચ ખોટા જવાબો છે તો તેના ગુણ કેટલા હશે? હવે જો એ સાત જવાબો લખે છે અને ત્રણ સાત જવાબો લખે, કુલ દસ પ્રશ્નોમાંથી સાત જવાબો લખે એટલે ત્રણ લખતી નથી, એટલે એના ત્રણ ગુણ માઇનસ થઈ જશે. જે ના લખે પ્રશ્ન એના ઝીરો ઝીરો ગુણ, એટલે ત્રણ પ્રશ્નના એને શૂન્ય ગુણ મળશે. એટલે હવે હિનાને મળતા ગુણ બરાબર બે સાચા છે એટલે બે ગુણ્યા પાંચ વત્તા પાંચ ખોટા છે એટલે પાંચ ગુણ્યા માઇનસ બે, અને ન લખેલા કેટલા પ્રશ્નો છે તો ત્રણ પ્રશ્નો નથી લખતી, એના ગુણ્યા શૂન્ય કરવાના છે. પાંચ દુ દસ વત્તા માઇનસ દસ વત્તા શૂન્ય, તો હવે દસ માઇનસ દસ બરાબર શૂન્ય, તો કેટલા ગુણ મળશે? હિનાને ઝીરો ગુણ પ્રાપ્ત થશે.